કા માથા તો ઘણા જોયા છે સાહેબ પણ મસ્તક મોટું હોય એવું ભાગ્ય જોવા મળે છે તમે યાદ રાખો મુક્તિ બે પ્રકારની હોય કોઈનાથી મુક્તિ અને કોઈના માટે મુક્તિ આપણી મુક્તિ હંમેશા કોઈનાથી હોય છે આપણા માટે કોઈથી મુક્તિ હોતી નથી આપણા માટે મુક્તિ મેળવવા નીકળીને ત્યારે આપણે ક્યાંક બંધાઈ જતા હોઈએ છીએ ત્યારે આપણે ક્યાંક બંધાઈ જઈએ તો આપણે એમ કે હવે આપણે આપણામાંથી નીકળ્યા પણ ના તારામાંથી નીકળ્યો અને બીજામાં ગયો મને આ વિક્રમભાઈ આ પહેરાવતા હતા ત્યારે મેં પૂછ્યું કે નહીં આવે હો પણ મારા માથા વિશેનું માપ વિક્રમભાઈને વધુ પરફેક્ટ ખ્યાલ હતો એ કે આવી જશે પણ મને બહુ ડાઉટ હતો એટલે પછી મેં નક્કી કર્યું કે આપણે બહાર ગાડીમાં બેઠા પહેલા કાઢવાનો પ્રયાસ કરવો નહીં એનું એક કારણ છે કે મોટા માથા તો ઘણા જોયા છે સાહેબ પણ મસ્તક મોટું હોય એવું ભાગ્યે જોવા મળે છે અને એ શિક્ષકનું મસ્તક હોય છે સાહેબ તમને ખ્યાલ છે શિક્ષણના ત્રણ આયામ છે જ્ઞાનાત્મક ભાવાત્મક અને બોલો કયું સુકાઈ ગયું પીટીસી સિંહ અરે તમે ન બોલી શકો એનું કારણ એ છે કે તમારી સ્કૂલોમાં અત્યારના એ પાસું ગુમ છે શિક્ષણના ત્રણ પાયાઓ છે ત્રણ પાયા માટે મારે તમારે જીવવાનું છે આપણે પહેલા પાસા ઉપર એટલા બધા જામી ગયા છીએ એક નાણાત્મક પાસા ઉપર કે બધું જ છોકરાનું આપણું હાલે તો મસ્તિષ્ક ખોલી ઉપરથી મગજની ડાકલી ખોલીને અંદર આપણે રોજ પાનાના પાના ઠાંસી મારીએ એવા આપણે છીએ ટાગોરનું એક સુંદર મજાનું સર્જન છે એમાં સુંદર મજાના ગાતા પક્ષીને કોઈ ભણાવવા નીકળે એવી વાત છે એ વાતની વિગતમાં મારે નથી જવું દીપકભાઈ એના વિશે વધુ સારી વાત કરી શકે એવી રીતે આપણે લોકો માત્ર ઉપરની ડાકલી ખોલીને અંદર પાના ભરીએ છીએ સાહેબ મને ચંદ્રકાંતભાઈ કીધું કે આજે એ લોકોને ઇંગ્લિશની ટેસ્ટ છે ત્યારે મારાથી સહજ રીતે હળવાશમાં પૂછાઈ ગયું કોની વિદ્યાર્થીઓની કે શિક્ષકોની તો કે ના ના વિદ્યાર્થીઓની મેં કીધું ત્યાં બચી ગયા એનું કારણ ખાલી કેટલા વિષયોની સાહેબ આપણી ટેસ્ટ લે ને તો આપણે ફૂલ્લી નાપાસ થઈએ એવા છીએ તમે કોઈ હા ન પાડતા હો ભૂલથી પણ આપણી હાલત આ છે કેરળની અંદર પ્રયોગ કરવામાં આવ્યો સીબીએસઈ નું બોર્ડનું સાયન્સ અને મેથ્સનું પેપર ત્યાંની બે બે એડવાન્સ સ્કૂલોએ એના ટીચર્સને લખવા આપ્યું તમે લખો યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નોટ એસી ટકા શિક્ષકો નાપાસ થયા ગણિત અને વિજ્ઞાનના બે પેપરમાં જો કે એ સ્કૂલનું ગણિત અને વિજ્ઞાનનું બારમાનું પરિણામ સારું આવ્યું એનો અર્થ શું થયો તમે ઉમેરો કે ન ઉમેરો સામે જ હાળી એટલી ક્ષમતા પડી છે કે એના આધારે પરિણામો આવે છે સાહેબ આ વાત તમને જલ્દી નહીં સમજાય કારણ કે આપણને ન ગમે એવી હું વાત કરું છું હું હમણાં જ ભાઈશ્રી સાથે બેઠો તો ત્યારે મને એવો વિચાર આવ્યો એટલે મેં શેર કર્યો કેટલાક સ્થળ એવા હોય સાહેબ કે તમને અચાનક વિચાર આવવા માંડે અને કેટલાક સરકારી સ્થળ એવા હોય કે વિચાર બધા બંધ ડાબલીમાં બેસી જાય એવા પ્રોટોકોલની જેમ માણસો આવીને સટસટ સટસટ એન્ટ્રી મારે કે આપણી બધી વિચાર શક્તિ કુંઠિત થઈ જાય એટલે મેં ભાઈશ્રીને એમ કહ્યું કે શિક્ષણ એવું ક્ષેત્ર છે કે જેમાં લેનાર અને દનાર બંને પોટેન્શિયલ વાળા માણસો છે ક્ષમતાથી ભરપૂર માણસો છે એટલે એમાં તો પરિણામરૂપે ક્ષમતા જ બહાર આવવી જોઈએ વાત સાચી કે ખોટી ક્ષમતા એટલે પોટેન્શિયલ એક સુંદર શબ્દ અત્યારના ભાઈ શ્રી વાત કરતા હતા ત્યારે એને કયો નિષ્ઠાની વ્યાખ્યામાં હું એના ઉપર પછી જઈશ અત્યારના હું વાત કરતો તો જ્ઞાનાત્મક ભાવાત્મક અને પછી ત્રીજું પાસું છે એને કહેવાય છે ક્રિયાત્મક દેર આર થ્રી ડોમેન્સ ઇન એજ્યુકેશન વન ઇઝ કોલ્ડ કોગ્નેટિવ ડોમેન ધ સેકન્ડ ઇઝ કોલ્ડ સાયકો મોટર ડોમેન એન્ડ ધ થર્ડ ઇઝ કોલ્ડ અફેક્ટિવ ડોમેન ખરેખર તમે જે કામ કરો છો એ ભાવાત્મક ડોમેનમાં કામ કરો છો ભાવાત્મક પાસું સબળ બને શિક્ષકોનું શિક્ષકો ભાવથી સમર્પિત થાય કાલે આમાંથી કેટલા આઠસોમાંથી એસી શિક્ષકને તો એવું થશે કે મારે ત્યાં સમારંભ થાય ત્યારે આટલો જ વ્યવસ્થિત સુગઢ સ્વચ્છ વાતાવરણમાં થાય એવો હું પ્રયાસ કરું આટલો જ નાનકડો સંદેશો લઈને તમે આજે જાઓ તો હું માનું છું કે આજની આ નિષ્ઠા વૃદ્ધિ શિબિર સફળ થઈ ગણાય ભાવાત્મકતામાં ઉમેરો ત્રીજું પાસું છે એ ક્રિયાત્મકતા છે મારે તમારી સાથે બહુ શાસ્ત્રોક્ત વાત નથી કરવાની એ મેં યાદ રાખ્યું છે કારણ કે એ બધી બહુ થતી હોય છે તમારી બીજી બધી શિબિરો બહુ થયા કરે છે એક ઓલું કર્મયોગીવાળું આવ્યું ને ત્યારથી એટલું બધું હાલ્યું કે શિબિરો ઉપર શિબિરો થતી હોય છે વર્કશોપ ઉપર વર્કશોપ થતા હોય છે સરકારના આઈ એમ વેરી હેપી કે આ તમે સરકારી શાળાના શિક્ષકો આટલા બધા શાંતિથી બેસો અને તમને કોઈ આદરપૂર્વક બોલાવે આશ્રમ શબ્દ બહુ સાચો છે અહીંયા જે લખ્યો છે આશ્રમ શબ્દ આશ્રમ એ જ છે કે જ્યાં જાઓ તો તમને આશ્રય લેવાનું મન થાય તે આશ્રમ છે હું આજે અહીંયા આવ્યો અગાઉ પણ આવ્યો છું તમારી સ્કૂલો સુધી હું આવી ગયો છું ચંદ્રકાંતભાઈ મને લઈ આવ્યા હતા મોતીભાઈ પટેલ અને ઈશ્વર પરમાર મારી સાથે હતા પણ આજે અહીંયા આવ્યો તો મને એવો આનંદ થયો એ વાતનો કે અહીંયા ફરીવાર આવવાનું ગમે એવું વાતાવરણ છે કેમ ગમે કારણ કે મને આજે આનંદ આવ્યો આજે કેમ આનંદ આવ્યો સામે હસતા ચહેરા મળ્યા સામે ચહેરા કેમ છે કારણ કે એને ખાતરી છે કે અહીંયા કંઈક સારું છે હવે આ જેટલું હું બોલ્યો એટલું આપણે વિદ્યાર્થીઓને કરી બતાવવાનું છે દેટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી નોટ ઓનલી કોગ્નિટિવ બટ ઓલ્સુ સાયકોમોટર એન્ડ ડોમેન ભાવાત્મકતા કેમ આવે ભાવાત્મકતા જો શિક્ષકત્વનો આનંદ તમારે જાણવો હોય ને તો તમારે કેટલીક કેટલીક વાતો વાંચવી જોઈએ જે અનફોર્ચ્યુનેટલી આપણે વાંચતા નથી તમારો કોઈ દોષ નથી અમારે કોલેજમાં એ અધ્યાપકો કંઈ વાંચતા નથી અધ્યાપકો શું કુલપતિઓ પણ વાંચતા જ નથી સાહેબ અને વાંચે નહીં જે ઓછામાં ઓછું વાંચે એને પહેલા કુલપતિ બનાવી દેવામાં આવે કે હાલો આ એકનો કાંકરો કાઢ્યો અને બેર દો ઉપર વચ્ચે મને ખબર છે સીઆરસી બીઆરસી એવું ચાલ્યું હજી ચાલે છે અને નવી શિક્ષણ નીતિમાં એને વધુ બળવત્તર બનાવવાની વાત કરી છે એટલે મને તો એનો બહુ અભ્યાસ કર્યા પછી ખ્યાલ આવ્યો કે ક્લાસમાં જે એક તોફાની છોકરો હોય ને તમે લોકો બહુ સમજુ લોકો જો ખરેખર કે હાલો બહુ તોફાન કરે તેને મોનિટર બનાવો આવું જ હોય પછી સીઆરસીઓમાં જે તોફાનીઓ હોય એને બીઆરસી બનાવો અને બહુ જ નડતો હોય તો એને બીપીઓ માં મોકલી દો બાર પરિણામે શું થાય છે કે જે અહીંયા તમને ને મને ગમ્યું તેવું વાતાવરણ આપણી એકસો ને ત્રીસ સ્કૂલમાં કાલે આપણે સર્જવાનું છે આવતા દિવસોમાં આપણે સર્જવાનું છે ત્યાં ચંદ્રકાંત એટલે આપણે પોતે ત્યાં ભાઈશ્રીના આશીર્વચન એટલે આપણે બોલીએ તે ત્યાંનું એન્વાયરમેન્ટ એટલે આવું આપણે સર્ચવાનું